હેલો ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ રીઝનિંગ બાય હિતેશ કામળિયા પર. જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકોનને પ્રેસ કરો અને આ વિડીયોને તમારી આસપાસમાં રહેલા જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં આપણે વર્ગમૂળમાં 1+x/400=21/20 હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા આવા એક્ઝામ્પલ આપ્યો હોય તો આમાં શું કરવું? તો અહીંયા આગળ જુઓ તો આ સંખ્યા છે, આપણે આને ધ્યાનમાં લેવાનું છે. આ આપણા માટે કંઈ મહત્ત્વ રાખતું નથી. કઈ રીતે? તો જોઈએ, 21 છે તો પહેલાં 21નો વર્ગ કરીએ અને 20નો વર્ગ કરીએ અને 2ની બાદબાકી કરવાની છે. તો 21નો વર્ગ કેટલો થાય એ પહેલાં ખબર ન હોય તો 21×21 કરી લેવાનું. 1 × 1 = 1, 2 × 2 = 2, +2 × 2 = 2 એટલે 4, 2×2 = 4 એટલે 441 આપણને 21નો વર્ગ મળ્યો. માઇનસ જે નીચે હશે એમનો એમ મૂકી દઈએ, 20નો વર્ગ 400 અથવા તો 2/4 0 એમના એમ. અહીંયા આગળ જોઈએ, બાદબાકી કરીએ તો 1×4 = 0, 41 આપણને મળ્યા. એ આપણો જવાબ થઈ ગયો, જે ઓપ્શન સીમાં હશે. આગળ જોઈએ, અહીંયા પણ શું કરશું તો આ આપણા માટે કોઈ મહત્ત્વનું નથી. એક્સની કિંમત મેળવવી છે તો આના ઉપરથી આપણને મળે. તો પહેલાં તો આપણે શું કરશું, 11નો વર્ગ. 11નો વર્ગ કેટલો થાય? 121. ના ખબર હોય તો 11×11 આપણે ગુણાકાર કઈ રીતે કરીએ તો જોવાનું. અહીંયા 1×1 કરીએ એટલે 1, પછી અહીંયા આગળ કાઉન્સ કરવાનો, અહીંયા આગળ ક્રોસ ગુણાકાર કરવાનો. આ બીનો ગુણાકાર કરીએ, 1×1 એટલે 1, પ્લસ આ બીનો ક્રોસ ગુણાકાર કરવાનો, 1×1 એટલે 1, અને આ બીનો ગુણાકાર, 1×1 એટલે 1. અહીંયા મૂકીએ 1 અને આ બીનો સરવાળો કરીએ એટલે 2 અને આનો 1. આ રીતે આપણે બધાનો ગુણાકાર કરીએ છીએ. અને જે ગુણાકાર કઈ રીતે કરવો એનો એક વિડીયો બનાવેલો છે, એનો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું, જેથી કરીને જે કોઈ મિત્રને આ રીતે શીખવો હોય તો સરળતા રહે. અહીંયા આગળ હવે છેદમાં 10 છે તો 10નો વર્ગ. 10નો વર્ગ કેટલો થાય? 100. બાદબાકી કરીએ 1×2 = 0, ત્યાં આપણને 21 મળ્યા. આપણો જવાબ થઈ ગયો. એના પછી જોઈએ, અહીંયા આગળ જુઓ તો આના ઉપરથી આપણને મળવાનું છે, આનું કોઈ કામ નથી. તો હવે અહીંયા આગળ 13નો વર્ગ કેટલો થાય? 13નો વર્ગ 169. હવે મને 10નો વર્ગ કેટલો થાય એ કહો, કેટલો થાય? 100. બાદબાકી કરીએ એટલે કેટલા મળે? 069. આ આપણો જવાબ થઈ ગયો, જે ઓપ્શન ડીમાં છે, 69. અહીંયા આગળ આના ઉપરથી આપણને મળશે, આની કોઈ જરૂર નથી એટલે આપણે એનું સાદરૂપ નહીં આપીએ. 10નો વર્ગ કરીએ એટલે કેટલા થાય? 100. 13નો વર્ગ કરીએ કેટલા થાય? 169. હવે બાદબાકી કરીએ એટલે અહીંયા આગળ 100 હશે, અહીંયા આગળ 169 છે. તો આપણે હવે અહીંયા આગળ શું કરશું, 100માંથી 169 બાદ થાય નહીં. તો આપણને ખબર છે કે બાદ કરી શકાય, પણ આ માઇનસની નિશાની મૂકી અને આ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરવી. તો હવે અહીંયા -69 આવશે, એ આપણો જવાબ થઈ ગયો, ઓપ્શન એમાં છે. અહીંયા આગળ જોઈએ, આના ઉપરથી આપણને જવાબ મળી જાય. 9નો વર્ગ 81 માઇનસ 10નો વર્ગ 100. બાદબાકી કરવા માટે પહેલાં તો માઇનસની નિશાની મૂકવી પડશે, એ મૂકીએ. હવે 100માંથી 81 બાદ કરો એટલે 19. આ આપણો જવાબ થઈ ગયો, જે ઓપ્શન ડીમાં છે. આગળ જોઈએ, હવે જુઓ અહીંયાથી એક્ઝામ્પલ થોડો બદલાણો. અહીંયા આગળ પ્લસ આવતા હતા,
आग माइनस है तो अँ आग शू कर कहीं करवानुं नथी, आने आपणे ध्यानमां लेवानुं नथी, मात्र आना उपरथी एक्जाम्पल गणता था ए प्रमाणे गणशुं। बेनो वर्ग करिए ले केटलो थाय चार, पांचनो वर्ग करिए ले केटलो थाय पच्चीस। आ बीनी बादबाकी करता था एम बादबाकी करवानी है, बादबाकी करिए एटले अँ आग पच्चीस माइनस चार करवा पड़शे, उलटू करवू पड्यू तो अँ माइनस नी निशानी मूकवानी, अने पच्चीस माइनस नौ करो एटले केटला आवे एकवीस। हवे अँ आग आपणे प्लस होय तो आमनाम जवाब मूकी देता था आ जे आपणने मळ्युं एनो ए, परंतु अँ प्लस नथी, अँ आग शू छे माइनस छे तो अँ आग माइनस छे अने माइनस वडे गुणी देवानुं एटले माइनस माइनस प्लस एकवीस थई जशे, ए आपणो जवाब थई गयो। અહીંયા આગળ માઇનસ એકવીસ નહીં આવે એનું કારણ શું, તો અહીંયા આગળ પ્લસ નથી એટલા માટે, અહીંયા પ્લસ હોત તો માઇનસ એકવીસ આવે, અને અહીંયા આગળ માઇનસ છે એટલા માટે પ્લસ એકવીસ આવે। હવે અહીંયા આગળ આના ઉપરથી આપણે જવાબ મેળવીએ, પંદરનો વર્ગ કેટલો થાય, બસો પચીસ, ચૌદનો વર્ગ કેટલો થાય एक सौ सन्नु। आ बीनी बादबाकी करिए तो अँ आग पंदर माथी छ जाए एटले नौ, अग्यार माथी नौ जाए एटले बे, एक माथी एक जाए एटले जीरो, आ आपने बादबाकी मळी ओगणत्रीस। हवे अँ आग ओगणत्रीस डायरेक्ट जवाब आवशे नहीं आवे एनु कारण शू, तो अँ आग माइनस छे, हवे माइनस होय तो अँ आग माइनस वडे गुणवाना, એટલે માઇનસ વડે ગુણો એટલે માઇનસ ઓગણત્રીસ આપણો જવાબ થઈ ગયો, જે ઓપ્શન બીમાં છે। થેન્ક યુ મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને